બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. રાજ્યનું બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. એક મહત્વના સમાચાર, અમદાવાદ આરટીઓ કચેરીમાં ખાલી જગ્યાનો મુદ્દો ઉછળ્યો છે. અમદાવાદ આરટીઓ કચેરીની અંદર ખાલી જગ્યાનો મુદ્દો ઉછળ્યો. મંજૂર મહેકમ અને ખાલી જગ્યાના આંકડાઓ સામે આવ્યા છે. અમદાવાદ કચેરી ખાતે 219 જગ્યાઓ મંજૂર થઈ, 219માંથી માત્ર 136 જગ્યાઓની જ ભરતી કરવામાં આવી છે. 83 જગ્યાઓ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં ખાલી છે. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં 61 જેટલી જગ્યાઓ મંજૂર થઈ હતી, 61માંથી 38 જગ્યાઓ જ ભરાઈ છે. 23 જગ્યાઓ હજુ પણ અહીં ખાલી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ ફોન લાઇનથી જોડાયા છે. જી ગૌરવ, આરટીઓ કચેરીની અંદર ખાલી જગ્યાનો મુદ્દો પણ ઉછળ્યો છે. જિલ્લે વાત કરીએ તો વિધાનસભા બજેટ સત્રનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસથી જ કોંગ્રેસના ધારાસભ્યો છે તેને સરકારને દિશવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્યે લેખિત સવાલ પૂછ્યો હતો, જેમાં વાહનવ્યવહાર મંત્રીએ તેનો જવાબ આપ્યો છે, જેમાં સ્પષ્ટ ઉજાગર થયો છે કે અમદાવાદની જે સુભાષ બ્રિજ આરટીઓ કચેરી ખરી, ત્યાં કુલ 219 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેની સામે માત્ર 136 જગ્યાઓ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હજુ જે આર્થિક જગ્યાઓ સુભાષ બ્રિજ આરટીઓ કચેરી ખાતે ખાલી પડી છે. એ જ રીતે અમદાવાદ પૂર્વ પટણા ખાતે રહેલા આરટીઓની વાત કરીએ તો ત્યાં કુલ 61 જગ્યાઓ મંજૂર થઈ છે અને તેની સામે માત્ર 38 જગ્યાઓ ભરાઈ છે. એટલે 23 જગ્યાઓ હજુ પણ ખાલી છે. એટલે હું ચોક્કસ કહી શકાય કે સરકારે જે જાહેરાત કરી હતી મહેકમ જે પ્રમાણે હજુ પણ જગ્યાઓ ખાલી જોવા મળી છે અને એક અધિકારી કર્મચારી એક કરતા વધારે જવાબદારી જોવા મળી રહી છે. જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો અમદાવાદની આરટીઓ કચેરીઓની અંદર ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ઉછળ્યો છે. મંજૂર મહેકમ અને ખાલી જગ્યાના આંકડાઓ સામે આવ્યા છે. મંજૂર થઈ હોવા છતાં પણ આ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. અમદાવાદ કચેરી ખાતે 219 જગ્યાઓ મંજૂર થઈ હતી, જેમાંથી માત્ર 136 જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવી છે. તો 83 જગ્યાઓ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીની અંદર ખાલી પડી છે. ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી નથી કરવામાં આવી. વસ્ત્રાલ આરટીઓ કચેરીની અંદર 61 જેટલી જગ્યાઓ મંજૂર થઈ હતી, તો મંજૂર થઈ હોવા છતાં પણ ત્યાં ભરતી કરવામાં નથી આવી, જેનો મુદ્દો ઉઠી રહ્યો છે. પ્રવાસનની જાહેરાતથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. 2 વર્ષમાં પ્રવાસનની જાહેરાત પાછળ 66.79 કરોડ જેટલો ખર્ચ થયો. પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ રજૂ કર્યો છે. અન્ય રાજ્યોમાં જાહેરાત માટે 42 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તો જાહેરાત પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે તે પ્રમાણે પ્રવાસનમાં ફાયદો પણ થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. 2 વર્ષમાં પ્રવાસનની જાહેરાત પાછળ 66.79 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. અન્ય રાજ્યોની અંદર જાહેરાત પાછળ 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ ફોન લાઇનથી જોડાયા છે. જી ગૌરવ, પ્રવાસનની જે જાહેરાતો કરવામાં આવે છે તેની સામે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જી વાત કરીએ તો આજે વિધાનસભાના સભ્યનો પ્રથમ દિવસ છે ત્યારે અપક્ષના ધારાસભ્યે સવાલ કર્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં સરકારે પ્રવાસન માટે જાહેરાતો પણ કર્યું છે. એટલે કે સરકાર એટલે પ્રવાસન મંત્રી લેખિત જવાબ આપ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં 66.79 કરોડ રૂપિયા પ્રવાસનની જાહેરાત માટે ખર્ચ થયો છે, જેમાં મોટો આંકડો એટલે કે 42.02 કરોડ પ્રવાસન માટેનો ખર્ચ છે તે અન્ય રાજ્યોમાં જાહેરાત માટે કરવામાં આવ્યો છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળોને પ્રચાર પ્રસાર જે પ્રસિદ્ધિ કરી તેના પરિણામે ગુજરાતની પ્રવાસનની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે. કહી શકાય કે 66 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ સરકારે પ્રવાસનના ખર્ચા પાછળ જાહેરાત પાછળ કરેલી છે. જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો જાહેરાત પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે તેવું પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ રજૂ કર્યો છે. તો પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે અને જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે બજેટ સત્રની અંદર તેના જવાબ રાજ્ય સરકાર રજૂ કરી રહી છે. અન્ય રાજ્યોની અંદર પણ પ્રવાસન ક્ષેત્રે જાહેરાત માત્ર 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જાહેરાતોથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેના આંકડાઓ સામે આવ્યા છે. 2 વર્ષમાં પ્રવાસનની જાહેરાત પાછળ 66.79 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેવો જવાબ પ્રવાસન મંત્રીએ લેખિતમાં રજૂ કર્યો છે. તો વિધાનસભામાં અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાના તમામ પ્રયાસો કરી રહી છે, જે દરમિયાન અનેક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ સાથે પ્રવાસનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. પ્રવાસન પાછળ જે રાજ્ય સરકાર ખર્ચ કરી રહી છે જાહેરાતો પાછળ, તેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તો પ્રવાસન મંત્રીએ લેખિતમાં અંગે જવાબ પણ રજૂ કર્યો છે. તો જે રીતે અન્ય રાજ્યોની અંદર જાહેરાત માટે 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો તેની સામે રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ચોક્કસથી વધારો થયો છે. તો ગૃહની અંદર પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષે પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવ્યો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં કૃષિ મંત્રીએ લેખિતમાં જવાબ રજૂ કર્યો. રાજ્યમાં કમોસમી વરસાદથી 67 લાખ હેક્ટરમાં નુકસાન ગયું છે. સરકારે સહાય પેટે 1,228.99 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ચોમાસામાં 85 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયું. કમોસમી વરસાદથી 25,000 કરોડનું નુકસાન થયું છે તેમ કોંગ્રેસે જણાવ્યું છે. તો પાક વીમાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો. જે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના સવાલની અંદર કૃષિ મંત્રીએ લેખિતમાં તેનો જવાબ રજૂ કર્યો. રાજ્યમાં કમોસમી વરસાદથી 67 લાખ હેક્ટરની અંદર નુકસાન ગયું છે. તો સરકારે સહાય પેટે અત્યાર સુધીમાં 1,228.99 કરોડ રૂપિયા પણ સહાય પેટે ચૂકવ્યા છે. ચોમાસામાં 85 લાખ હેક્ટરની અંદર કૃષિ પાકોનું વાવેતર થયું હતું. કમોસમી વરસાદથી 25,000 કરોડનું નુકસાન ગયું છે તેવી વાત કોંગ્રેસ કરી રહ્યું છે. તો બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસ સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે સાથે પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. કમોસમી વરસાદથી આ વખતે ખેડૂતોને ઘણું મોટું નુકસાન ગયું છે. પાક વીમાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસે જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે 25,000 કરોડનું આ વખતે નુકસાન ગયું છે, જેના જવાબમાં કૃષિ મંત્રીએ લેખિતમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સરકારે સહાય પેટે અત્યાર સુધીમાં 1,228 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તો કોંગ્રેસે પૂછ્યું કે પાક વીમાનો સર્વે સરકારે કર્યો કે પછી ખાનગી કંપનીએ, ખેડૂતોને પાક વીમાનું વળતર ક્યારે ચૂકવાશે તેવો સવાલ લલિત કક્ષરાએ કર્યો છે. બોટાદ અને ભાવનગરના 1.97 લાખ ખેડૂતોને વળતર અપાયું. 1.97 લાખ ખેડૂતોને 132 કરોડનું નુકસાની વળતર ચૂકવવામાં આવ્યું છે તેવું જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસની સરકારોએ ક્યારેય આંસુ નથી લૂછ્યા તેવો જવાબ કૃષિમંત્રીએ રજૂ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 5,006 ખેડૂત વીમાથી વંચિત છે. વીમો સત્વરે ચૂકવવા સૂચના અપાઈ છે તેવો જવાબ પણ સરકારે રજૂ કર્યો છે. તો જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ તરફથી, તેના જવાબ પણ રાજ્ય સરકાર આપી રહી છે. કૃષિ મંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસની સરકારોએ ક્યારેય ખેડૂતોના આંસુ લૂછ્યા નથી, ત્યારે રાજ્ય સરકારે 1.97 લાખ ખેડૂતોને 132 કરોડનું નુકસાનીનું વળતર ચૂકવ્યું છે. બોટાદ અને ભાવનગરમાં 1.97 લાખ ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે. તો કોંગ્રેસના નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા પાક વીમાને લઈને. પાક વીમાનો સર્વે સરકારે કર્યો કે પછી ખાનગી કંપનીએ કર્યો તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે. ખેડૂતોને પાક વીમાનું વળતર ક્યારે ચૂકવાશે તેવો સવાલ પણ કોંગ્રેસના નેતા લલિત કક્ષરાએ કર્યો છે. તો તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે બોટાદ અને ભાવનગરના 1.97 લાખ ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે. 1.97 લાખ ખેડૂતોને 132 કરોડનું નુકસાની વળતર ચૂકવવામાં આવ્યું છે. કોંગ્રેસની સરકારોએ ક્યારેય ખેડૂતોના આંસુ નથી લૂછ્યા તેવું કૃષિમંત્રીએ જણાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 5,006 ખેડૂત વીમાથી વંચિત છે. વીમો સત્વરે ચૂકવવા માટે રાજ્ય સરકારે સૂચનાઓ આપી દીધી છે તે પ્રકારનો જવાબ સરકારે રજૂ કર્યો છે. તો વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી ગૌરવ, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ જે રીતે રાજ્ય સરકારને ઘેરી રહી છે, પાક વીમા અંગે જે સવાલો કરવામાં આવી રહ્યા છે કે પાક વીમાનો સર્વે સરકારે કર્યો કે પછી ખાનગી કંપનીએ, આ સાથે સાથે ખેડૂતોને પાક વીમાનું વળતર ક્યારે ચૂકવાશે તેને લઈને પણ સવાલો કરવામાં આવ્યા છે, રાજ્ય સરકાર તરફથી શું જવાબ રજૂ કરવામાં આવ્યો? જીવન વાત કરીએ તો પાકમાં નુકસાની અંગે જે સર્વે કર્યો, સરકારે કર્યો કે ખાનગી કંપનીએ કર્યો, તે સવાલ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગરા દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો કૃષિ મંત્રીએ પોલિટિકલ જવાબ આપ્યો કે ભૂતકાળની સરકારોએ જે પ્રમાણે ખેડૂતોમાં સમસ્યા ન હતા તેનાથી સારી રીતે
સરકાર ખેડૂતોના આંસુ ઉછેરે છે તે પ્રકારનો જવાબ આપ્યો હતો. વિધાનસભાની આસપાસ પ્રશ્નો જ્યાં પ્રશ્નોત્તરી હતી તે મુદ્દે ગૃહમાં ચર્ચાદર્શી થઈ હતી. બંને પક્ષે હોબાળો થયો હતો. નીતિન પટેલે વચ્ચે દરમિયાનગીરી કરવી પડી હતી. કોંગ્રેસના કેટલાક સભ્યોએ પ્લે કાર્ડ પણ બતાવ્યા હતા અને નીતિન પટેલે દરખાસ્ત કરવાની ફરજ પડી હતી કે કોંગ્રેસ શરૂઆતથી જ આવું વલણ અપનાવશે તો તેમને ના છૂટકે ગૃહમાંથી બહાર મોકલવાની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે પ્રશ્નોત્તરી કાર હતી તે પ્રશ્નોત્તરી કારમાં જ ખેડૂતોને જે નુકસાન થયું છે અને વીમો સરકાર વીમા કંપનીઓને દબાણ કેમ કરતી નથી ચૂકવણી તે સવાલે એક મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સરકારે પણ એવો જવાબ આપી દીધો કે વીમા કંપનીઓની આંગે વીમો ચૂકવવાની ટકોર કરવામાં આવી છે. મહત્વનું છે કે સરકારે એ પણ જવાબ આપ્યો કે બોટાદ ભાવનગર જિલ્લામાં 1,97,000 ખેડૂતોને વીમો ચૂકવવાનો છે અને અન્ય રાજ્ય જિલ્લાઓમાં પણ જે નુકસાન થશે તે પ્રમાણે વીમો ચૂકવાની જાહેરાત વળતર ચૂકવાની જાહેરાત સરકારે કરી હતી. જી જી બિલકુલ આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસે પાક વીમાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ગયું છે તેના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે. તો આ સાથે સાથે રાજ્ય સરકારે પણ લેખિતમાં જવાબ રજૂ કર્યો છે. એસટીને ભાડું સરકારે ચૂકવ્યું નથી. 2 વર્ષથી સરકારે નથી ચૂકવ્યું એસટી ભાડું. 2019માં ભાડા પેટે 84 લાખ ચૂકવવાના હજુ પણ બાકી છે. સરકારે લેખિતમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો. એસટી પહેલેથી જ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે સરકારે એસટીનું ભાડું ચૂકવ્યું નથી તે વાતનો સરકારે સ્વીકાર કર્યો છે. એસટીને ભાડું સરકારે નથી ચૂકવ્યું. 2 વર્ષથી સરકારે એસટીને ભાડું નથી ચૂકવ્યું. 2019માં ભાડા પેટે 84 લાખ ચૂકવવાના હજુ પણ બાકી છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે. જી બ્રિજેશ, એસટીને ભાડું સરકારે નથી ચૂકવ્યું તેને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, શું જવાબ સરકારે આપ્યો છે? હજી તો વાત કરવામાં આવે તો સરકારે સ્વીકાર કર્યો છે કે સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે લાવવામાં આવી છે અને તેનું જે ભાડું છે અડધું ભાડું ચૂકવી દેવામાં આવ્યું છે. અડધું ભાડું હજુ પણ બાકી છે. વર્ષ 2018નું ભાડું હજુ બાકી છે અને 2019નું પણ 84 લાખ જેટલું માત્ર ભાડું હજુ ચૂકવવાનું બાકી છે. એટલે સરકાર જે છે પોતાના જ વિભાગને ભાડું ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી હોવાની વાત જે છે સરકારે પોતે સ્વીકારી છે. જે પ્રમાણે 1-1 વર્ષ સુધી ભાડું ચૂકવવામાં નથી આવતું અને બીજી તરફ નિગમ જે છે ખોટ કરી રહ્યું છે તો સરકારે જો ભાડું નહીં ચૂકવે તો અન્ય લોકો કેવી રીતે ભાડા ચૂકવશે અને નિગમ કેવી રીતે જે છે કોર્ટમાંથી બહાર આવશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જી જી બિલકુલ આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે. તો જીએસઆરટીસી ખોટ કરી રહી છે તે વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે સાથે એસટીને ભાડું સરકારે ચૂક્યું નથી. 2 વર્ષથી સરકારે એસટીનું ભાડું નથી ચૂકવ્યું. નિગમ પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યું છે. કરોડોની ખોટ થઈ રહી છે અને 2019માં ભાડા પેટે 84 લાખ ચૂકવવાના હજુ પણ બાકી છે તે વાતનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. તો વિધાનસભામાં પાક વીમા મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. પાક વીમા મુદ્દે નેતા વિપક્ષ ધાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રશ્ન પૂછવાની ના પાડતા કોંગ્રેસે હોબાળો કર્યો છે. પરેશ ધાનાણીને કહેવામાં આવ્યું કે અધ્યક્ષના પ્રશ્નના સ્કોપની બહારનો પ્રશ્ન તમે પૂછી શકો નહીં. જે બાદ કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોને ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવ્યા છે. તો પાક વીમા મુદ્દે વિધાનસભાની અંદર હોબાળો મચાવવામાં આવ્યો છે. કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે. જી બ્રિજેશ, પાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળો મચ્યો છે. જી, જે રીતે પાક વીમાના સવાલો આવ્યા તેને લઈને સરકાર સામે કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા છે. પાક વીમાની જે ચૂકવણીઓ બાકી છે અને બીજી તરફ સેટેલાઇટ મેપિંગને લઈને પણ જે વિવાદ થયો છે તેવા સંજોગોની અંદર નેતા વિપક્ષ જે છે સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે અધ્યક્ષે ટકોર કરી કે સ્કોપ બહારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તેના કારણે નેતા વિપક્ષે જે છે વિરોધ નોંધાવ્યો હતો. તેની સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના નેતાના સમર્થનની અંદર વિરોધ નોંધાવ્યો, પ્લેકાર્ડ દર્શાવ્યા અને હર્ષદ રીબડિયાએ પ્લેકાર્ડ દર્શાવતા સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે જો આ રીતે પ્લેકાર્ડ દર્શાવવામાં આવશે તો હર્ષદ રીબડિયાને સસ્પેન્ડ કરવાની માંગણી અમારે કરવી પડશે. હજુ આજે ગૃહનો પહેલો દિવસ છે અને અમે નથી ઈચ્છતા કે આ પ્રકારનો કોઈ વિવાદ થાય, તેમ કહીને નાયબ મુખ્યમંત્રી ટિપ્પણી કરી અને સાથે જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ
જે છે આક્રમકતાથી બહાર આવ્યા હતા અને તેમણે પણ કહ્યું કે આ પ્રકારનો વિરોધ કરીને કોંગ્રેસ રાજકારણ કરી રહી છે, કોંગ્રેસને જવાબમાં રસ નથી, ફક્ત ખેડૂતોના મુદ્દે રાજકારણ કરવામાં આવે છે અને એટલા માટે આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલે સીધી રીતે ખેડૂતોના મુદ્દે સરકારને વિપક્ષ સામ સામે છે. એક તરફ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો સરકાર પોતે બચાવની ભૂમિકામાં છે અને સરકાર પણ આક્રમકતાથી બચાવ કરી રહી છે. કોંગ્રેસે પોતાની જે રણનીતિ હતી તે રણનીતિ પ્રમાણે સરકારને પાપીમાં મુદ્દે અને ખેડૂતોના મુદ્દે ઘેરી છે. જે જવાબો આવ્યા તેની અંદર સરકાર જે છે ઘેરાઈ રહી છે. તેવા સંજોગોની અંદર ટ્રેઝરી બેન્ચ તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોરચો સંભાળ્યો હતો અને નેતા વિપક્ષ સહિત જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેની સામે આક્રમક જવાબ આપ્યા હતા. જી જી આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે. પાક વીમા મુદ્દે વિધાનસભાની અંદર હોબાળો મચ્યો છે. વિપક્ષ નેતાએ પ્રશ્ન પૂછવાની ના પાડતા હોબાળો કરવામાં આવ્યો હતો. પરેશ ધાનાણી પ્રશ્ન પૂછવા માંગતા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષના પ્રશ્નના સ્કોપની બહારનો પ્રશ્ન તમે પૂછી શકો નહીં. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપોના નારા લગાવ્યા અને હોબાળો મચાવ્યો છે. તો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અનેક પ્રશ્નો સાથે કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાના મૂડમાં છે. પાક વીમા મુદ્દે સરકારે જવાબો આપ્યા છે પરંતુ કોંગ્રેસે હોબાળો મચાવવાનો ચાલુ રાખ્યો છે. થોડી વારમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે પરંતુ તે પહેલા જ હોબાળો શરૂ થઈ ચૂક્યો છે. પાક વીમા મુદ્દે વિધાનસભાની અંદર હોબાળો શરૂ થયો ખેડૂતોના પ્રશ્નોને લઈ, પાક વીમાના પ્રશ્નોને લઈ, અને કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. ખેડૂતોને ન્યાય આપોના સૂત્રો ઉચ્ચાર્યા છે. આપણે જણાવી દઈએ જીએસઆરટીસી ખોટમાં ચાલી રહી છે. જીએસઆરટીસીની આવકમાં ઘટાડો થયો છે. વિધાનસભાની અંદર સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. 2019-20માં સરકારને 748 કરોડની ખોટ ગઈ છે તે વાતનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે તો આવકની અંદર ઘટાડો થઈ રહ્યો છે. સતત નિગમની આવક ઘટી રહી છે. વિધાનસભામાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. 2019-20ના વર્ષમાં સરકારે 748 કરોડની ખોટ કરી છે. તો જીએસઆરટીસી ખોટમાં ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી છે. સરકારે આ અંગે સ્વીકાર કર્યો છે કે જીએસઆરટીસી ખોટમાં ચાલી રહ્યું છે અને જીએસઆરટીસીની આવકમાં પણ ઘટાડો થયો છે. તો નિગમની આવક સતત ઘટી રહી છે. નિગમ ખોટમાં ચાલી રહ્યું છે. 2019-20ના વર્ષમાં સરકારે 748 કરોડની ખોટ કરી છે. તો કરોડોની ખોટ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી રહી છે. ખોટમાં ચાલી રહ્યું છે જીએસઆરટીસી. આ વાતનો સ્વીકાર સરકારે કરવો પડ્યો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે અંગે જવાબ રજૂ કર્યો છે. સરકારી પ્રવાસ પર વડગામના ધારાસભ્યએ પણ પ્રશ્ન ઉઠાવ્યો. ગુજરાતના પ્રવાસન પ્રચાર માટે જાહેરાતનો સરકારનો જવાબ. છેલ્લા 2 વર્ષમાં સરકારે 66.79 કરોડનો ખર્ચ જાહેરાત પાછળ કર્યો છે. અન્ય રાજ્યોમાં 42.2 કરોડ જેટલા જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યા છે. આ અંગે વધુ જાણકારી મેળવીશું. અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઇનથી જોડાયા છે. જી બ્રિજેશ, પ્રવાસન પાછળ જે પ્રકારે જાહેરાતમાં ખર્ચ કરવામાં આવે છે તે અંગે પ્રશ્ન શું પૂછવામાં આવ્યો અને શું જવાબ રજૂ કરાયો? જે તે વાત કરવામાં આવે તો પ્રવાસન માટે સરકાર જે ખર્ચ કરી રહી છે તેનો જે છે સવાલ પૂછવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા તે વાતનો જવાબ આપવામાં આવ્યો કે દર વર્ષે પ્રવાસન ક્ષેત્ર હેઠળ જે છે વિવિધ પ્રકારે સરકાર ખર્ચ કરે છે. જાહેરાતોના ખર્ચ થાય છે, વિવિધ ઉત્સવો કરવામાં આવે છે, રણોત્સવ હોય કે પછી અન્ય ઉત્સવો હોય, પતંગોત્સવ હોય, આ તમામ પ્રકારે સરકાર દ્વારા જે છે ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો અને પ્રવાસન વધે તે માટે આ ખર્ચ કરતા હોવાનો સરકારનો દાવો છે. સરકાર કહી રહી છે કે જે ખર્ચ થયો છે તેની સામે પ્રવાસીઓ વધ્યા છે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે ને એટલા માટે સરકારે આ પ્રકારનો ખર્ચ કરી છે. જોકે એ વાત સ્પષ્ટ છે કે ખર્ચની સામે સરકારને ખૂબ ખર્ચ પણ પડી રહી છે, ખોટ જેવી છે નિગમને પણ. તેમ છતાં પ્રવાસીઓ વધારવા માટે આ પ્રકારની જે તમામ સુવિધાઓ છે અને જે ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે. જી જી આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે. તો જે જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે, અન્ય રાજ્યમાં પ્રવાસનની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેની સામે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવો જવાબ રાજ્ય સરકારે રજૂ કર્યો છે. ગુજરાતના પ્રવાસન પ્રચાર માટે જાહેરાતો જે રીતે કરવામાં આવે છે તેમાં અન્ય રાજ્યોમાં 42.2 કરોડનો ખર્ચ જાહેરાત પાછળ કરવામાં આવ્યો છે.
તો છેલ્લા બે વર્ષમાં સરકારે 66.79 કરોડનો ખર્ચ કર્યો છે. પ્રવાસન ક્ષેત્રે ખર્ચ કરવાની સામે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં બહારથી પ્રવાસીઓ જે આવી રહ્યા હતા તેમની સંખ્યા પણ ચોક્કસથી વધી છે. સરકારી પ્રવાસ પર વડગામના ધારાસભ્યએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગુજરાતમાં પ્રવાસન પ્રચાર માટે જે ખર્ચ કરવામાં આવે છે જાહેરાતો પાછળ, તેને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેનો જવાબ સરકારે રજૂ કર્યો છે. છેલ્લા બે વર્ષમાં સરકારે 66.79 કરોડનો ખર્ચ કર્યો છે પ્રવાસન ક્ષેત્રે. અન્ય રાજ્યોમાં 42.2 કરોડ જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યા છે તેવી વાત પણ કરવામાં આવી છે, પરંતુ તેની સામે પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તો બજેટ સત્ર ચાલી રહ્યું છે અત્યારે, પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે અને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે પૂરેપૂરી તૈયારી કરી છે રાજ્ય સરકારને ઘેરવા માટે અને તેને લઈને જ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો. પ્રવાસન ક્ષેત્રે જાહેરાત પાછળ મસ્ત મોટો ખર્ચો રાજ્ય સરકાર કરી રહી છે. અન્ય રાજ્યોમાં પણ જાહેરાત પાછળ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ વડગામના ધારાસભ્યે પ્રશ્ન કર્યો હતો, ત્યારે રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. કેટલો ખર્ચ જાહેરાત પાછળ કરવામાં આવ્યો છે તેની જો વાત કરીએ તો 66.79 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં સરકારે જાહેરાત પાછળ કર્યો છે અને અન્ય રાજ્યોની અંદર પણ 42.2 કરોડની જાહેરાત આપવામાં આવી છે તેવો જવાબ રાજ્ય સરકારે રજૂ કર્યો છે. આ સાથે સાથે રાજ્ય સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે અને એટલે જે આ જાહેરાત પાછળનો જે ખર્ચ જે છે તેનો ફાયદો ચોક્કસથી રાજ્ય સરકારને પ્રવાસન વિભાગને થયો છે. પ્રવાસન ક્ષેત્રે જાહેરાતો પાછળ મસ્ત મોટો ખર્ચ કરવામાં આવે છે. અન્ય રાજ્યોની અંદર પણ પ્રવાસન ક્ષેત્રે જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા સતત વધતી હોવાને કારણે રાજ્ય સરકારને અને પ્રવાસન વિભાગને ફાયદો થયો છે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. તો વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે અને પ્રશ્નોત્તરી કાળ હાલ ચાલી રહ્યો છે. કોંગ્રેસ ના ધારાસભ્યો અનેક પ્રશ્નો પૂછી અને રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે. પાક વીમાનો મુદ્દો પણ ખૂબ જોરશોરથી ઉઠ્યો છે. આ સાથે સાથે પ્રવાસન ક્ષેત્રની વાત પણ કરવામાં આવી. રાજ્યના પ્રવાસન ક્ષેત્રની જે જાહેરાતો જે છે તેને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જાહેરાતો પાછળ મોટો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે. અન્ય રાજ્યોમાં પણ જાહેરાત આપવામાં આવે છે અને તેની પાછળ 42.2 કરોડનો ખર્ચ પ્રવાસન ક્ષેત્રે જાહેરાતો પાછળ કરવામાં આવી રહ્યો છે તેનો જવાબ રાજ્ય સરકારે રજૂ કર્યો છે. આંકડાઓ સાથે આ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું છે કે રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જે રીતે પ્રવાસન પાછળ જે જાહેરાતો કરવામાં આવી છે તેનો ફાયદો પણ મળી રહ્યો છે. તો લોકોને સારી સુવિધા આપતી વોલ્વો બસ જીએસઆરટીસી ભાડે લે છે તે પ્રકારની માહિતી આપવામાં આવી. જીએસઆરટીસીએ ખાનગી એજન્સીઓ પાસેથી વોલ્વો બસો ભાડે લીધી છે, આ માહિતી સામે આવી છે. 2019માં આ બસો માટે એજન્સીઓને 60 કરોડનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. સરકારે વિધાનસભાની અંદર આ માહિતી આપી છે. જીએસઆરટીસી ખોટ કરી રહી છે. હર્ષદ રીબડિયાના સવાલની અંદર સરકારે લેખિતમાં આ જવાબ રજૂ કર્યો છે. તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈનથી જોડાયા છે. જી બ્રિજેશ, જીએસઆરટીસી વોલ્વો બસ ભાડે લે છે તેવી વાત કરવામાં આવી રહી છે. જી બિલકુલ, જે રીતે સરકારે જે છે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો કે જીએસઆરટીસી બસો જીએસઆરટીસી જે છે એ ખાનગી એજન્સીઓ પાસેથી વોલ્વો અને એસી બસો ભાડે લે છે કેમ, તો તેનો સરકારે જવાબ આપ્યો હતો કે 2 વર્ષની અંદર વોલ્વો અને એસી બસો ભાડે લેવામાં આવી છે, જેની અંદર લગભગ 80 કરોડ જેટલી ચુકવણી જે ભાડું છે ચૂકવવામાં આવશે. 2 વર્ષની અંદર 80 કરોડ રૂપિયા ભાડું ચૂકવાયું છે. વોલ્વો એસી બસો માટે સરકાર વિવિધ એજન્સીઓને 16 રૂપિયા પ્રતિ કિલોમીટરથી લઈ અને 23 રૂપિયા પ્રતિ કિલોમીટર સુધીનું ભાડું ચૂકવે છે. એટલે જે સારી સુવિધા આપતી બસો છે તે બસો સરકાર પોતે ખરીદવાની જગ્યાએ જે છે ભાડે ભાડેથી લઈ રહી છે અને ભાડા પે છે 16 રૂપિયા પ્રતિ કિલોમીટરથી 23 રૂપિયા પ્રતિ કિલોમીટર જેટલું જે છે એ ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. સરકારે પોતે આ બસો જે છે ખરીદવી જોઈએ એની જગ્યાએ વિવિધ એજન્સીઓ પાસેથી ભાડે લેવામાં આવી રહી છે તેનો સ્વીકાર કર્યો છે. જી જી, આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે. તો સરકારે પોતે એ વાતનો સ્વીકાર કર્યો છે કે વોલ્વો બસ ભાડે લેવામાં આવે છે. લોકોને સારી સુવિધા આપતી વોલ્વો બસ જીએસઆરટીસી ભાડે લે છે તે વાતનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે.
તો હર્ષદ રિપાડિયાના વર્તન અંગે નાયબ મુખ્યમંત્રીએ ટકોર કરી છે. આ પ્રકારનું વર્તન કરતા રહેશો તો દરખાસ્ત કરવી પડશે તેવી વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે. અમારે બહાર કાઢવાની દરખાસ્ત કરવી પડશે તેવી વાત નીતિન પટેલે કરી છે. કોંગ્રેસના સભ્યોનું આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે તેવું કહ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. હર્ષદ રિપડિયાના વર્તન ઉપર આ ટકોર કરી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઇનથી જોડાયેલા છે. જી બ્રિજેશ, હર્ષદ રિપડિયાના વર્તન અંગે શું ટકોર કરવામાં આવી અને તેમણે શું વર્તન કર્યું હતું? જેની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી નેતા વિપક્ષ જે મુદ્દો લઈને વાત કરી રહ્યા હતા એ મુદ્દા ઉપર જે છે હર્ષદ રિપડિયાએ પ્લેકાર્ડ દર્શાવ્યું હતું અને પ્લેકાર્ડ દર્શાવવાના કારણે નાયબ મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી કે જો આ પ્રકારે ગૃહની અંદર વિરોધ કરવામાં આવશે તો પછી તેમને અમારે બહાર કાઢવાની જે છે એ દરખાસ્ત રાખવી પડશે. આજે પહેલો દિવસ છે ને અમે નથી ઈચ્છતા કે કોંગ્રેસ ધારાસભ્યને ગૃહમાંથી બહાર મોકલવા પડે ને એટલા માટે નાયબ મુખ્યમંત્રી ઉગ્રથી રજૂઆત કરી હતી. જે હોબાળો થઈ રહ્યો હતો વિપક્ષ દ્વારા ખેડૂતોના પાક વીમાના મુદ્દે તે મુદ્દા ઉપર સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર ચુડાસમાએ જે છે આક્રમકતાથી જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જો આ પ્રકારે વિરોધ કરવામાં આવશે અને જવાબ નહીં સાંભળવામાં આવે તો પછી આ સભ્યોને બહાર મોકલવાની દરખાસ્ત કરવી પડશે અને ગૃહને ડિસ્ટર્બ કરી રહ્યા છે, ગૃહને પરેશાન કરી રહ્યા હોવાથી આ પ્રકારનું પગલું કરવું પડશે. તે પ્રકારની ટકોર કરતા જે છે વિરોધ શાંત થયો હતો અને ત્યારબાદ હર્ષદ રિપડિયા પાસેથી પ્લેકાર્ડ લઈ લેવામાં આવ્યું હતું જેથી કરીને તેઓ ફરી વિરોધ ન કરે. જી જી આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે. તો હર્ષદ રિપડિયાએ પ્લે કાર્ડ દર્શાવ્યું હતું તે અંગે તેમના વર્તન અંગે નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી છે. આ પ્રકારનું વર્તન કરતા રહેશો તો દરખાસ્ત કરવી પડશે. હર્ષદ રિપડિયાના વર્તન પર નાયબ મુખ્યમંત્રીએ ટકોર કરી. હર્ષદ રિપડિયાએ પ્લે કાર્ડ દર્શાવ્યું હતું વિધાનસભાના સત્રની અંદર. આ પ્રકારનું વર્તન કરતા રહેશો તો દરખાસ્ત કરવી પડશે તેવી ટકોર નાયબ મુખ્યમંત્રીએ કરી છે. તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષે ગૃહને પણ ટકોર કરી છે. કોઈ ધારાસભ્યએ પ્રશ્ન વાંચ્યો જ નથી તેવું અધ્યક્ષે જણાવ્યું છે. તો કયા કયા પાકને નુકસાન થયું છે તેનો ઉલ્લેખ ન કરાયો. અધ્યક્ષની આ ટકોર છે કે આ પાકને નુકસાન થયું તેના ઉલ્લેખનો પ્રશ્ન કરાયો નથી. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ ફોનલાઇનથી જોડાયા છે. જી ગૌરવ, પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભાના અધ્યક્ષે ગૃહને શું ટકોર કરી છે? જીલ્લે વાત કરીએ તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ત્રીજા નંબરનો જે પ્રશ્ન હતો તે ખેડૂતોને કમોસમી વરસાદથી અને અતિવૃષ્ટિથી જેઓને નુકસાન થયું, કયા પાકને કેટલું નુકસાન થયું તે અંગેનો સવાલ હતો. ત્યારબાદ પરેશ ધાનાણીનો પણ એક સવાલ હતો કે ખેડૂતોને જે નુકસાન થયું તેઓને કેટલું વચ્ચે કમાવ્યું. પરંતુ સવાલ જે ત્રણ નંબરનો સવાલ છે તે પૂર્ણ થયા બાદ અધ્યક્ષે ટકોર કરી હતી કે જે ધારાસભ્યે સવાલ કર્યો છે તે ધારાસભ્ય પૂરતો સવાલ વાંચ્યો નથી. કારણ કે સવાલ એ હતો કે વરસાદને કારણે કયા પાકને કેવું અને કેટલું નુકસાન થયું છે, ભાવનગર બોટાદ જિલ્લામાં તાલુકાવાર ખેતીના કયા પાકનું કેટલું નુકસાન થયું તે અંગેનો સવાલ હતો. જેનો જવાબ મંત્રીએ છાપ્યા મુજબ એમ કહ્યું હતું, કહી શકાય કે અત્યારે સ્પષ્ટ ટકોર કરી કે બંને પક્ષના ધારાસભ્યો ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે, ખેડૂતો માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જે પ્રશ્ન છે તેમાં પૂરતું ધ્યાન આપતા નથી તેવી ટકોર કરવામાં આવી. પ્રશ્ન હતો કયા પાકને કેટલું નુકસાન થયું પણ તે અંગે ચર્ચા ન થઈ હોવાની પણ તેમણે અધ્યક્ષે ટકોર કરી. અત્યારે તો શું કહેવું કે જે પણ કોઈ પ્રશ્ન હોય તે બરાબર વાંધો નથી પ્રમાણે ચર્ચા થયું તેવી ટકોર અધ્યક્ષે બંને સાધારણ કરી. જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો ધારાસભ્યએ પ્રશ્ન વાંચ્યો જ નથી તેવી ટકોર અધ્યક્ષે કરી છે. પ્રશ્ન બરાબર વાંચવામાં આવે તેવી વાત અધ્યક્ષે ગૃહમાં કરી છે. તો બજેટ સત્રને લગતી તમામ વિગતો તમામ સમાચારો આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
નમસ્કાર, સ્વાગત છે આપનું જે 24 કલાકમાં. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા વાત કરીએ, થોડી વારમાં રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે, તો આ સાથે એક મહત્વની ઘટના હાલ સામે આવી રહી છે. આપને જણાવી દઈએ, તીડ આક્રમણથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે, ત્યારે વધુ એક મહત્વની જે ઘટના હાલ સામે આવી છે આપને જણાવી દઈએ. 836 હેક્ટર જમીનમાં 33% વધુનું નુકસાન પહોંચ્યું છે. તીડના કારણે ખેડૂતોને નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. વળતર ચૂકવણીની કામગીરી ચાલુ હોવાનો સરકારનો જવાબ પણ સામે આવ્યો. તીડ આક્રમણથી ખેડૂતોને નુકસાનનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો છે. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર જોડાયા છે. બ્રિજેશ, જણાવશો, તીડના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, આ મુદ્દો હવે ગૃહમાં પણ ઉછળ્યો છે, શું માહિતી? જેની વાત કરવામાં આવે તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ સવાલ પૂછ્યો હતો કે તીડના આક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં કેટલા ખેડૂતોને નુકસાન થયું અને શું ચૂકવણી થઈ. તો સરકારે તેની અંદર સ્વીકાર્યું છે કે 566 ખેડૂતોને નુકસાન થયું છે, 836 હેક્ટરની અંદર 33% વધુનું નુકસાન થયું છે તેવો સ્વીકાર કરવામાં આવ્યો. પણ જે સહાય છે તે સહાય અંગે સરકારે હજુ સુધી જવાબ એવો આપ્યો છે કે આ અંગે વળતર ચૂકવવાની કામગીરી થઈ રહી છે, હજુ સુધી ચૂકવણી થઈ નથી. આગામી દિવસોમાં તમામ ચૂકવણીઓ પૂર્ણ કરવામાં આવશે. પણ તીડના કારણે જે ખેડૂતોને છે વ્યાપક નુકસાન થયું છે તેનો સ્વીકાર જે છે સરકાર દ્વારા લિખિતમાં કરવામાં આવ્યો છે. જી જી બ્રિજેશ, આભાર આપની જાણકારી બદલ. તો તીડના કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, આ મુદ્દો હવે ગૃહમાં પણ ગુંજ્યો છે. તીડના કારણે ખેડૂતોને 836 હેક્ટર જમીનમાં 33% વધુનું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે, આ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ વળતર ચૂકવણીની કામગીરી ચાલતી હોવાનું સરકારે જવાબ આપ્યો છે. તીડ આક્રમણથી ખેડૂતોને નુકસાનનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. થોડીવારમાં રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે. બજેટ સત્રની શરૂઆતમાં 1 કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમાં રાજ્યના મોટાભાગના તમામ વિભાગ જેમ કે કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર અને નાગરિક પુરવઠા, જેને મત્સ્ય ઉદ્યોગ જેવા પણ તમામ પ્રશ્નોત્તરી યોજશે. પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષે પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં કૃષિ મંત્રીનો લેખિત જવાબ. આપણે જણાવી દઈએ, ગુજરાતનું બજેટ આજે થોડીવારમાં રજૂ થશે. રાજ્યમાં કમોસમી વરસાદથી 67 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. સરકારે સહાય પેટે 1,22,98 કરોડ રૂપિયા ચૂકવ્યા. વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી હોય તેવી સરકારને ફરિયાદ જ ના મળી. વીમા કંપનીની કોઈ ફરિયાદ સરકારને મળી નથી તેવું જણાવવામાં આવ્યું. ખેડૂત સાથે છેતરપિંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ નથી મળી. છેલ્લા 2 વર્ષમાં વીમા કંપની સામે છેતરપિંડીની કોઈ ફરિયાદ નહીં. જો કે વીમા કંપની સામે બેદરકારીની સરકારને 12 ફરિયાદો મળી. સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને સૂચના આપી છે. વિધાનસભા પ્રશ્નોત્તરી ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારનો આ જવાબ સામે આવ્યો છે. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર જોડાયા છે. બ્રિજેશ, જણાવશો, આ તમામ જે માહિતી સામે આવી છે પ્રશ્નોત્તરીમાં ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં આ જવાબ સરકારે આપ્યો છે, શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો અને પાક વીમામાં ખેડૂતોએ કેટલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે કોઈ પણ જાતની ફરિયાદો નોંધાઈ નથી છેતરપિંડીની, પણ 12 કિસ્સાઓ હતા. જે 12 કિસ્સાઓની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં જે ફરિયાદ મળી હતી તે ફરિયાદના આધારે જે છે પગલાં ભરવામાં આવ્યા છે. ફક્ત સૂચના આપવામાં આવી છે, 12 ફરિયાદો મળી હતી, પરંતુ છેતરપિંડીની ફરિયાદ નહોતી, બેદરકારીની ફરિયાદો હતી અને તેના આધારે સરકારે ફક્ત માર્ગદર્શિકા મુજબ વીમા કંપનીને સૂચના આપી છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સવાલ પૂછ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં વીમા કંપનીઓએ સામે કેટલી ફરિયાદો નોંધવામાં આવી છે છેતરપિંડીની, તેને લઈને સરકારે જવાબ આપ્યો છે. જેનો મતલબ એવો થયો છે કે હજુ સુધી એક પણ કિસ્સો અથવા એક પણ ફરિયાદ છેતરપિંડી નોંધાઈ નથી, ફક્ત બેદરકારીના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે અને તે 12 કિસ્સાઓ હતા અને તેની સામે સરકારે માત્ર સૂચના આપી અને સંતોષ માન્યો છે. જી જી બ્રિજેશ, આભાર આપનો જાણકારી બદલ. ઋત્વિક મકવાણા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો જેનો જવાબ સરકારે આપ્યો છે. વીમા કંપનીની કોઈ ફરિયાદ સરકારે નથી મળી તેવું જણાવવામાં આવ્યું છે. ખેડૂત સાથે છેતરપિંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ નથી મળી તેવો જવાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો. 2 વર્ષમાં વીમા કંપની સામે છેતરપિંડીની કોઈ ફરિયાદ નથી. ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષે પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં કૃષિ મંત્રીનો લેખિત જવાબ. રાજ્યમાં કમોસમી વરસાદથી 67 લાખ હેક્ટરમાં નુકસાન થયું, તો સરકારે સહાય પેટે 1,22,98
99 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મહત્વનું છે કે ચોમાસામાં 85 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થતું, કમોસમી વરસાદથી 25 હજાર કરોડનું નુકસાન થયું છે તેવું કોંગ્રેસે જણાવ્યું છે. તો આ તમામ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ, કમોસમી વરસાદથી 25 હજાર કરોડનું નુકસાન થયું છે. કોંગ્રેસે આ પ્રશ્ન કર્યો છે, આટલું નુકસાન થયું. પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષે પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તો અત્યાર સુધીમાં ખેડૂતોને જે નુકસાન થયું તે તમામ મુદ્દા ગૃહમાં ઉછાળવામાં આવ્યા. કોંગ્રેસે પૂછ્યું છે, પાક વીમાનો સર્વે સરકારે કર્યો કે ખાનગી કંપનીએ કર્યો? ખેડૂતને પાક વીમાનું વળતર ક્યારે ચૂકવાશે? લલિત કગથરાએ આ સવાલ પૂછ્યો છે. બોટાદ અને ભાવનગરના 1.97 લાખ ખેડૂતોને વળતર અપાયું. મહત્વનું છે કે 1.97 લાખ ખેડૂતોને 132 કરોડનું નુકસાની વળતર ચૂકવાયું છે. તો કોંગ્રેસની સરકારે ક્યારે આંસુ નથી લૂછ્યા તેવું પણ કૃષિમંત્રીએ જણાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 5006 ખેડૂત વીમાથી વંચિત છે. વીમો સત્વરે ચૂકવવા સૂચના પણ આપવામાં આવી છે. તો સરકારનો આ જવાબ છે. લલિત કગથરાએ જે સવાલ કર્યો છે તેનો સરકારે જવાબ આપ્યો છે કે વીમા સત્વરે ચૂકવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો ખેડૂતોને પાક વીમાનું વળતર ક્યારે ચૂકવવામાં આવશે તે મામલે લલિત કગથરા દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યો ત્યારે સરકારે આ મામલે જવાબ આપ્યો છે કે સત્વરે પાક વીમો ચૂકવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે કામગીરી ચલાવવામાં આવી છે. આણંદના લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદમાં નકલી ફિંગરપ્રિન્ટથી અનાજ વેચવાના કિસ્સા બહાર આવ્યા છે. કુલ 9 કિસ્સાઓ બહાર આવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં નકલી ફિંગરપ્રિન્ટથી અનાજ વેચાતો હોવાનો કિસ્સા સામે આવ્યા અને આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. ગૃહમાં 9 કિસ્સાઓ બહાર આવ્યા અને પોલીસ ફરિયાદ પણ આ મામલે નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 1.51 લાખ રૂપિયાના અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો. દુકાનદારોના પરવાના 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા છે. સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાયા છે. બ્રિજેશ, જણાવશો આણંદમાં જે ઘટના ઘટી છે આ મામલો હવે ગૃહમાં ચર્ચામાં આવ્યો છે, શું માહિતી આ મામલે? આજે વાત કરવામાં તો આણંદના ધારાસભ્ય જે સવાલ પૂછ્યો હતો તેનો આ સરકારે લેખિત જવાબ આપ્યો છે. જરા જે રીતે પ્રશ્નોત્તરી કાળ હોય તે પ્રશ્નોત્તરી કાળ સમાપ્ત થઈ ચુક્યો છે અને હવે જે સરકારે લેખિતમાં જવાબ આપ્યા હોય તે મુદ્દાઓ બહાર આવી રહ્યા છે, જેની અંદર જે સસ્તા અનાજની દુકાનો ઉપરથી જે અનાજ આપવાનું થતું હોય છે તેમાં નકલી ફિંગરપ્રિન્ટ દ્વારા પણ અનાજ સગે વગે કરવાની ઘટનાઓ બહાર આવી છે. ખૂબ જ ચોંકાવનારી વિગતો છે, કારણ કે બીપીએલ યાદીમાં આવતા લોકોને જ્યારે આ અનાજ આપવામાં આવતું હોય તો તે ખૂબ જરૂરિયાતમંદ લોકો હોય તેને અનાજ મળતું હોય છે, પણ તેની સામે જે પ્રકારનું આ અનાજ આપવામાં આવી રહ્યું છે તેની અંદર ગેરરીતિ બહાર આવી છે. 9 દુકાનદારોની સંડોવણી બહાર આવી છે. 9 દુકાનદારોએ જે છે જે પ્રમાણે નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને અનાજ સગે વગે કર્યું, વિવિધ પ્રકારના અનાજોનો રૂપિયા 1.51 લાખનો જથ્થો જે છે સગે વગે કરવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, તેની સામે પગલાં ભરવામાં આવ્યા. 90 દિવસ માટે આ પરવાનાઓ મોકૂફ રાખવામાં આવ્યા છે. પણ મહત્વની વાત એ છે કે સસ્તા અનાજની દુકાનો કે જે લોકોને અનાજ સસ્તું મળી રહે, ગરીબ પરિવારોને બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ અનાજ આપવામાં આવતું હોય છે, હવે તેમાં પણ ગેરરીતિ થઈ રહી છે તે પ્રકારની ચોંકાવનારી વિગતો આની અંદર બહાર આવી છે. જી બિલકુલ, તે બ્રિજેશ જોડાયેલા રહેશો. જે રીતે આ સમગ્ર વાત હવે ગૃહમાં ચર્ચાઈ રહી છે, ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્નો પર પણ સરકારનો જવાબ આ તરફ સામે આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ, પ્રશ્નમાં કયા કારણોસર આત્મહત્યા કરવી પડે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો આ મામલે સરકારે હવે જવાબ આપ્યો છે. આત્મહત્યાનું કારણ એ વ્યક્તિગત અને અલગ હોય છે તેવું સરકારે જણાવ્યું છે. આત્મહત્યાનું કારણ વ્યક્તિગત કે પછી કોઈ અલગ કારણ હોય છે તેવો સરકારે આ મામલે જવાબ રજૂ કર્યો છે. ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્નો પર સરકારનો જવાબ સામે આવ્યો. ખેડૂતો જે રીતે આત્મહત્યા કરે છે ત્યારબાદ આ મામલે હવે ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો અને આ જ મામલે સરકારે ગૃહમાં જવાબ આપ્યો છે કે ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે તેનું પાછળનું કારણ કંઈક અલગ હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 વર્ષમાં 4 ખેડૂતની આત્મહત્યા સામે આવી છે.
तो जूनागढ़ जिला में बे वर्ष में त्रण खेडूत की आत्महत्या सामे आवी। खेडूतोनी आत्महत्याना प्रश्नों पर सरकारनो जवाब सामे आव्यो। प्रश्न में क्या कारणोसर आत्महत्या करवी पड़े तेवो उल्लेख थयो हतो, तो आत्महत्यानुं कारण व्यक्तिगत अने अलग होय छे तेवुं सरकारे जणाव्युं छे। स्टीकर लगावी सरकारे ओछा वरसादनुं कारण दर्शाव्युं। देवभूमि द्वारका जिल्लामां बे वर्षमां चार खेडूतोनी आत्महत्या, तो जूनागढ़ जिल्लामां बे वर्षमां त्रण खेडूतनी आत्महत्या सामे आवी। महत्वनुं छे के पोरबंदर जिल्लामां बे वर्षमां एक खेडूतनी आत्महत्या, तो सुरेन्द्रनगर अने अमरेली जिल्लामां बे खेडूतनी आत्महत्या, साबरकांठा जिल्लामां एक खेडूते आत्महत्या करी छे। तो आ तमाम मामले प्रश्नोत्तरी काल दरमियान प्रश्न करवामां आव्यो अने सरकारे तेमां जवाब पण रजू कर्यो छे। અમારી સાથે સંવાદદાતા બ્રિજેશ સતત જોડાયેલા છે। બ્રિજેશ જણાવશો, હવે ખેડૂતોની વાત સામે આવી રહી છે, ખેડૂતો જે આત્મહત્યા કરે છે તે મામલે સરકારે જવાબ આપ્યો છે, આત્મહત્યા પાછળનું શું કારણ દર્શાવ્યું? જે રીતે વાત કરવામાં આવે, જે આત્મહત્યાના આંકડાઓ આવ્યા છે, અલગ અલગ જિલ્લાઓની અંદર ખેડૂતોએ છેલ્લા બે વર્ષમાં આત્મહત્યા કરી છે, પણ સરકારી અધિકારીઓ દ્વારા એક ભૂલ થઈ ગઈ છે। જે પ્રશ્નોત્તરી હોય છે તેનો જે લેખિત જવાબ આપવામાં આવતો હોય તેની અંદર સરકારી અધિકારીઓએ સાચા કારણો આપી દીધા હતા, જે કારણોની અંદર પાક વીમો ન મળવાનું કારણ હતું, આ ઉપરાંત અન્ય કારણ હતું, લોન ન ભરી શકવાનું કારણ પણ હતું, અને ત્રીજું કારણ હતું પાક નિષ્ફળ જવાનું। આ ત્રણ કારણો સરકારી અધિકારીઓએ આપ્યા હતા અને તેની ઉપર જે છે સ્ટીકર લગાવી અને જવાબો બદલવામાં આવ્યા। સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે વ્યક્તિગત કારણોથી આત્મહત્યા થઈ છે, અન્ય કારણોના કારણે આત્મહત્યા થઈ છે, આ કારણોથી આત્મહત્યા થઈ નથી, એટલે કે સરકાર જે છે આ જવાબો છુપાવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે સાચા કારણો છે આત્મહત્યાના તે બહાર ના આવે તે પ્રકારનો પ્રયાસ થયો છે। કોંગ્રેસના ધારાસભ્યો આ સવાલો પૂછ્યા હતા, અલગ અલગ જિલ્લાઓની અંદર આ પ્રકારની જે આત્મહત્યાના કિસ્સાઓ આવ્યા છે તે સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે ખેડૂતો લોન ન ચૂકી શકવાના કારણે, પાક વીમો ન મળવાના કારણે અને પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરતા હોય છે, પણ સરકાર આ જવાબો બહાર ન આવવા દેવા હોવા માંગતી હોવાથી જવાબોમાં વ્યક્તિગત કારણ આપવામાં આવ્યા છે કે વ્યક્તિગત કારણોના કારણે આ પ્રકારની જે આત્મહત્યાઓ થઈ છે તે પ્રકારે જવાબ આપી અને સરકારે બચાવ કર્યો છે। જી બિલકુલ, બ્રિજેશ આભાર આપનું જાણકારી બદલ। તો સાબરકાંઠા જિલ્લામાં એક ખેડૂતે આત્મહત્યા કરી, ત્યારબાદ એક બાદ એક ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા અને આ વાતે હવે ગૃહમાં ચર્ચા થઈ, આ વાતે સવાલ કરવામાં આવ્યો, ત્યારે સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે ખેડૂતો જે આત્મહત્યા કરે છે તેની પાછળ વ્યક્તિગત કે કોઈ અલગ કારણ જવાબદાર હોય છે। પ્રશ્નમાં કયા કયા કારણોસર આત્મહત્યા કરવી પડે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। તો આ સાથે વધુ સમાચારોની વાત કરીએ આગળ, તો જીએસઆરટીસી ખોટમાં ચાલી રહી છે। જી હા, જીએસઆરટીસીની આવકમાં ઘટાડો થયો છે, વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે આ વાતને, વિધાનસભામાં સરકારે પણ સ્વીકારી છે કે જીએસઆરટીસી ખોટમાં ચાલી રહી છે। 2019-20માં સરકારને 748 કરોડની ખોટ, આ તમામ વિગતો જે બહાર આવી છે, આ વાતે હવે ગૃહમાં ચર્ચા થઈ, જીએસઆરટીસીની આવકમાં ઘટાડો થયો છે અને સરકારે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે। પ્રવાસનની જાહેરાતથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। બે વર્ષમાં પ્રવાસનની જાહેરાત પાછળ 66.69 કરોડ ખર્ચાયા, પ્રવાસન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે। અન્ય રાજ્યોમાં જાહેરાત માટે 42 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જે વિગતો તમામ બહાર આવી રહી છે આપણે જણાવી દઈએ। પ્રવાસન મંત્રીએ વિધાનસભામાં લેખિતમાં આ મામલે જવાબ રજૂ કર્યો છે। અન્ય રાજ્યોમાં જાહેરાત માટે 42 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, તો પ્રવાસનની જાહેરાતથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। બે વર્ષમાં પ્રવાસનની જાહેરાત પાછળ 66.79 કરોડ રૂપિયા ખર્ચ થયો છે, પ્રવાસન મંત્રીએ વિધાનસભામાં લેખિતમાં આ મામલે જવાબ રજૂ કર્યો છે। અન્ય રાજ્યોમાં જાહેરાત માટે 42 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જે જાહેરાત કરવામાં આવે છે, પોસ્ટર્સ લગાવવામાં આવે છે, ત્યારબાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। તીડ આક્રમણથી ખેડૂતોને નુકસાનનો મુદ્દો પણ આ તરફ ગૃહમાં ગુંજ્યો છે। તીડના આક્રમણથી બનાસકાંઠાના 566 ખેડૂતોને નુકસાન થયું, તો 836 હેક્ટર જમીનમાં 33%થી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। વળતર ચૂકવણીની કામગીરી ચાલુ હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો છે।
तो तीडना कारणे खेडूतोने जे नुकसान थयुं ते मामले पण गृहमां चर्चा थई। गृहमां प्रश्नोत्तरी काल दरमियान आ मामले प्रश्न करवामां आव्यो त्यारे सरकार द्वारा जवाब रजू करवामां आव्यो के आ मामले वळतर चूकवानी कामगीरी हाथ धरवामां आवी छे। वळतर चूकवानी कामगीरी चालू होवानो सरकारनो जवाब सामे आव्यो। तीड आक्रमणथी खेडूतोने नुकसाननो मुद्दो पण गृहमां गूंज्यो। वळतर चुकवणीनी कामगीरी हाल पण यथावत छे, कामगीरी करवामां आवी रही छे तेवो सरकारे जवाब रजू कर्यो छे। તીડના આક્રમણથી ખેડૂતોને નુકસાનનો મુદ્દો પણ ગૃહમાં ગાજ્યો। તો સરકારી પ્રવાસ પર વડગામના ધારાસભ્યએ પ્રશ્ન કર્યો। ગુજરાતના પ્રવાસન પ્રચાર માટે જાહેરાતો સરકારનો જવાબ સામે આવ્યો। જાહેરાતોનો સરકારે જવાબ આપ્યો છે। મહત્વનું છે કે છેલ્લા બે વર્ષમાં સરકારે કર્યો છે 66.79 કરોડનો ખર્ચ, અન્ય રાજ્યોમાં 42.2 કરોડ न जाहेरात करवामां आवी। गुजरातना प्रवासन प्रचार माटे केटलो खर्च थयो ते मामले पण प्रश्न करवामां आव्यो अने आ मामले पण सरकारे पोतानो जवाब रजू कर्यो छे। 42.2 करोड़ जाहेरात करवामां आवी ते तमाम विगतो सरकार द्वारा रजू करवामां आवी छे। सरकार द्वारा पण आ प्रश्नोनो जवाब आपवामां आव्यो छे। गुजरातना प्रवासन प्रचार माटे जाहेरातनो सरकारे जवाब रजू कर्यो छे। सरकारी प्रवास पर वडगामना धारासभ्ये आ मामले प्रश्न कर्यो। प्रश्नोत्तरी दरमियान विधानसभाना अध्यक्षे गृहने टकोर करी। कोई धारासभ्य प्रश्न वांच्यो ज नथी तेवो अध्यक्षे जणाव्यु। कया कया पाकने नुकसान थयुं छे तेनो उल्लेख न करायो, तो कया पाकने नुकसान थयुं तेना उल्लेखनो प्रश्न करायो ज नथी तेवुं जणाववामां आव्युं छे। कोई धारासभ्य प्रश्न वांच्यो ज नथी तेवुं कहेवामां आव्युं। महत्वनुं छे के कया कया पाकने नुकसान थयुं तेनो उल्लेख नथी करवामां आव्यो। प्रश्नोत्तरी दरमियान विधानसभाना अध्यक्षे गृहने टकोर करी। कोई धारासभ्ये प्रश्न वांच्यो ज नथी तेवु विधानसभाना अध्यक्षे जणाव्यु, तो साथे ज कह्युं के कया कया पाकने नुकसान थयुं तेनो पण उल्लेख नथी करवामां आव्यो। कया पाकने नुकसान थयुं तेना उल्लेखनो प्रश्न करायो नथी। तो विधानसभा सत्रनी ज्यारे शरूआत थई छे त्यारे एक पछी एक मुद्दाओ गाज्या छे अने तमाम मुद्दे चर्चा करवामां आवी रही छे। विपक्षे प्रश्नोत्तरी करी छे, प्रश्नो रजू कर्या छे, तो साथे ज सरकारे पण आ तमाम विगतो आपी छे, तमामे जवाब रजू कर्या छे। प्रश्नोत्तरी दरमियान विधानसभाना अध्यक्षे गृहने आ मामले टकोर करी। વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ ના મળી। વીમા કંપની કોઈ ફરિયાદ સરકારે નથી મળી તેવું જણાવવામાં આવી રહ્યું છે। ખેડૂત સાથે છેતરપિંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ નથી મળી। છેલ્લા બે વર્ષમાં વીમા કંપની સામે છેતરપિંડીની કોઈ ફરિયાદ નહીં, જોકે વીમા કંપની સામે બેદરકારીની સરકારને 12 ફરિયાદો મળી। સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને સૂચના આપી, તો સાથે જ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારનો આ જવાબ સામે આવ્યો છે। સરકારે માર્ગદર્શિકા મુજબ કામ કરવા સૂચના આપી હતી। મહત્વનું છે કે એમએલએ ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારે આ જવાબ રજૂ કર્યો। આગળ વાત કરીએ તો રાજ્ય સરકારને ટેક્સમાંથી મળતી આવકમાં થયો છે ઘટાડો। ટેક્સમાંથી મળતી આવકમાં 200 કરોડનો ઘટાડો થયો છે। 2019માં સરકારને 200 કરોડ રૂપિયાની આવક ઓછી થઈ, તો 2019માં સરકારને 2810 કરોડની આવક થઈ। નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે આપ્યો છે લેખિતમાં જવાબ। તો જે પ્રશ્ન કરવામાં આવ્યો છે ત્યારબાદ સરકારે લેખિતમાં આ મામલે જવાબ રજૂ કર્યો। નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે। ટેક્સમાંથી 2810 કરોડની આવક થઈ, નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે લેખિતમાં આ જવાબ રજૂ કર્યો છે। સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાયા છે। બ્રિજેશ જણાવશો, નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે આ મામલે શું જવાબ રજૂ કર્યો?
જે વાત કરવામાં આવે તો સરકારની જે રોડ ટેક્સની આવક છે તે આવકમાં ઘટાડો થયો છે. 200 કરોડ જેટલી આવક ઘટી છે. પહેલા જે 3000 કરોડની આવક હતી તે ઘટીને 2800 કરોડ થઈ છે. એટલે સ્પષ્ટ રીતે સરકારની જે આવક છે તે આવકની અંદર ઘટાડો થયો છે. જોકે આ કયા કારણોસર આવક ઘટી તેના જવાબ નથી મળી શકતો, પણ સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે જે આવક છે તે આવક ઘટી છે અને 200 કરોડ જેટલો આવકમાં ઘટાડો થયો છે. સરકારે વિવિધ ટેક્સની જે આવકો હોય છે તેની અંદર મર્યાદિત વિકલ્પો સરકાર પાસે બચ્યા છે, ત્યારે ટેક્સની આવકો ઘટાડો થતા સરકારનું જે બજેટ હોય તેના ઉપર પણ સીધી અસર થતી હોય છે. અને એટલા માટે આ સવાલ ખૂબ મહત્વનો હતો, જેની અંદર સરકારે કહ્યું કે જે રોડ ટેક્સ છે તે રોડ ટેક્સની અંદર ઘટાડો થયો છે. જી જી બ્રિજેશ, આભાર આપનો જાણકારી બદલ. નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ રજૂ કર્યો.